ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની નોટબુકમાં શીખીશું સરવાળા. આજની ડેટ આપણે અહીંયા લખવાની છે, બધામાં ડેટ છે એ મેન્શન કરવાની છે, ડેટ લખવાની છે 18/8/22. આજે આપણે શીખીશું સરવાળા. અહીંયા જુઓ, આપણે બુકમાં શીખી ગયા એ જ રીતના આપણે શીખવાનું છે. અહીંયા છે બે, તો આપણે બે લાઈન કરીશું, એક બે. અહીંયા કેટલા છે, એક, તો આપણે એક લાઈન કરીશું. હવે આ એનો ટોટલ કરવાનો છે, એક બે ત્રણ, તો આપણે અહીંયા લખીશું ત્રણ. આ રીતે બહુ જ વ્યવસ્થિત રીતે અને તમારું શાંતિથી ગણવાના છે. ઓકે, ચાલો અહીંયા કેટલા છે, ત્રણ, તો આપણે ત્રણ લાઈન કરીશું, એક બે ત્રણ. અહીંયા કેટલા છે, બે, તો આપણે બે લાઈન કરીશું, એક બે. ચાલો હવે આપણે એને ટોટલ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ, તો આપણે અહીં લખીશું પાંચ. અહીંયા કેટલા છે, તો કે ચાર છે, તો આપણે ચાર લાઈન કરીશું, એક બે ત્રણ ચાર. અહીંયા કેટલા છે, એક, તો આપણે એક લાઈન કરીશું. હવે ટોટલ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા લખીશું પાંચ. પાંચ છે એક્ઝેક્ટ, એકની નીચે જવું જોઈએ. ચલો અહીંયા છે ત્રણ, તો આપણે ત્રણ લાઈન કરીશું, એક બે ત્રણ. અહીંયા કેટલા છે, એક, તો આપણે એક લાઈન કરીશું. ચાલો હવે કાઉન્ટ કરીએ, એક બે ત્રણ ચાર, તો આપણે અહીંયા લખીશું ચોગડે ચાર. અહીંયા છે ચાર, તો આપણે ચાર લાઈન કરીશું, એક બે ત્રણ ચાર, બરાબર. અહીંયા છે ત્રણ, તો ત્રણ લાઈન કરીશું, એક બે ત્રણ. ચાલો હવે આપણે એને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા લખીશું સાત અડી સાત. અહીંયા છે ત્રણ, તો આપણે ત્રણ કરીશું, એક બે ત્રણ. અહીંયા આપણે ત્રણ લાઈન કરીશું, એક બે ત્રણ. ત્રણ છે એટલે અહીંયા ત્રણ, અહીંયા ત્રણ છે એટલે ત્રણ લાઈન કરવાની. ચાલો હવે બધા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા લખીશું છ ગોળે છ. અહીંયા છે કેટલા છે, ચાર, એક બે ત્રણ ચાર. અહીંયા છે બે, તો લખીશું એક બે. ચલો હવે આપણે એને કાઉન્ટ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીંયા લખીશું છ. અહીંયા છે કેટલા છે, ચાર, એક બે ત્રણ ચાર. અહીંયા કેટલા છે, ચાર, એક બે ત્રણ ચાર. ચાલો હવે ટોટલ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો આપણે અહીંયા લખીશું આઠ અડે આઠ. અહીંયા છે પાંચ, તો આપણે લખીશું પાંચ, એક બે ત્રણ ચાર પાંચ. આપણે પાંચ લાઈન કરી, હવે અહીંયા કેટલા છે, બે, તો બે લાઈન કરીશું, એક બે. ચાલો હવે ટોટલ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા લખીશું સાત અડે સાત. તો ચાલો આ રીતના આપણે ગણવાનું છે. અને આ જે સામેની પેજ ઉપર જે દાખલા છે એ તમારે તમારી જાતે ગણવાના રહેશે. આ રીતે તમને ગણતા આવડે છે, છતાં પણ ન સમજાય ત્યાં તમારે મમ્મી પપ્પાને પૂછવાનું છે. ગણતરી કરતાં તો તમને આવડે જ છે. ઓકે, તો આ રીતે મને જલ્દીથી દાખલા ગણીને તમારી જાતે જ ગણવાના છે અને મોકલવાના છે. ઓકે, બાય બાય.